एक शब्द बन्यो होय अने जेनो विग्रह करती वखते अने अने के मुकवामा आवे त्यारे द्वंद्व समास बने छे। द्वंद्वनो अर्थ मित्रों जोडकू थाय छे। कोई पण शब्दनु जोडकू होय, झुमकू होय, कोडू होय त्यारे द्वंद्व समास बने छे। ઘણીવાર બાળકોને માબાપની વાતો કચકચ લાગતી હોય છે। જ્યારે વિનુકાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, વિનુકાકા પોતાના પુત્ર સૌરભ અને સંજય અને લીનાબેનના દીકરા અંકિતને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે, બંનેની ઉંમરમાં જાજો ફરક નહોતો। હવે એવો પ્રશ્ન તમને પૂછાય, સમજણનો પ્રશ્ન પૂછાય કે કોની કોની ઉંમરમાં જાજો ફરક ન હતો, તો કોની કોની ઉંમર આવશે? અંકિત અને સૌરભ। અંકિત અને સૌરભની બંનેની ઉંમરમાં જાજો ફરક નહોતો। સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે। માથે બેસવું રૂઢિ પ્રયોગ છે। માથે બેસવું, માથે બેસવું એટલે માથા ઉપર બેસવું એવું નહીં, પાસે બેસવું, માથે બેસીને કામ કરાવવું એટલે પાસે બેસીને કામ કરાવવું। હોમવર્ક પણ માથે બેસીને હોમવર્ક પણ કરાવે, પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરી ચેનલ મૂકે અને ટીવી ઉપર નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરી ચેનલ મૂકે। તમને મિત્રો એક વાક્યમાં પ્રશ્ન પૂછાય કે વિનુ કાકા કઈ ચેનલ ચાલુ કરતા હતા, તો નેશનલ જિયોગ્રાફી અથવા ડિસ્કવરી ચેનલ ચાલુ કરી અને સૌરભ અને અંકિતને હંમેશા જોવા માટેનો આગ્રહ કરતા, કારણ કે આ ચેનલો જ્ઞાનવર્ધક છે, વિદ્યાર્થીઓના જ્ઞાનમાં સવિશેષ વધારો કરનારી ચેનલો છે। એટલે મંજુકાકી ઘણીવાર કંટાળી જતા અને વારંવાર વિનુકાકા અંકિત અને સૌરભને ભણવાની જ વાતો કરે, એમને ભણવા સિવાય બીજી કોઈ વાતો ના કરે, એમની સામાજિકતાથી એમને અલિપ્ત રાખે। ત્યારે મંજુકાકી વિનુકાકાના પત્ની અમુક વખતે ખૂબ કંટાળી જતા, મંજુકાકી ઘણી વાર કંટાળી જતા। તમે તો છોકરાને જાણે જેલમાં પૂર્યા છે, અને તમે તો છોકરાને જાણે જેલમાં પૂર્યા છે, રમવા જવા દો ને, એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભણવા તો દો કે, અત્યારે એમને રમવાનો સમય છે, એમને એમના બાળપણને માણવાનો સમય છે, અને તમે એમને જો રમવા નહીં દો તો એમના આંતરિક ગુણો છે એ આંતરિક ગુણો વિકસશે નહીં। તમે તો આ છોકરાઓને જાણે જેલમાં પૂર્યા છે, રમવા દો ને, એને એની ઉંમરના છોકરાઓ સાથે જરા એને હળવા ભળવા દો, નહીતર એ અલિપ્ત બની જશે અને આવનારા દિવસોમાં એને જીવન જીવવામાં ઘણી બધી તકલીફ પડશે, મારી વાત માનજો તમે। ત્યારે એ છે વિનુકાકા કહે છે, સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શું પ્રાપ્તિ થવાની છે? મંજુ કે તું શું વાત કરો છો, એને અત્યારે રમવા શું કરવા જવા દેવો છે? સામાન્ય છોકરાઓની સાથે રમશે, બીજા છોકરાઓની સાથે હળશે પળશે તો એને શું પ્રાપ્તિ થવાની છે? એ મોટું એને ક્યાંથી જ્ઞાન કઈ મળવાનું છે? ત્યારે મંજુકાકી બહુ સરસ મજાનો જવાબ આપે છે કે બીજા છોકરાઓ સાથે મળવાથી નિર્ભીડ બનશે, નિર્દોષ બનશે અને એને અદ્ભુત પ્રકારના આનંદની અનુભૂતિ થશે। મિત્રો નિર્ભીડ શબ્દ છે, નિર્ભીડ એટલે ભેળ શેળ વિનાનું એની સંધિ બને, નિશ્વત્તા ભેળ, નિશ્વત્તા ભેળ બને, નિર્વત્તા ભેળ બને અને નિહિવત્તા ભેળ બને અને નિર્ભેળનો સમાસ બને બહુવ્રીહી। એવો બહુ સરસ મજાનો શબ્દ છે નિર્દોષ, નિર્દોષ શબ્દ છે અને નિર્દોષ શબ્દની સંધિ બને નિર્વત્તા દોષ, નિશ્વત્તા દોષ અને નિહિવત્તા દોષ, નિહિવત્તા દોષ અને એનો સમાસ પણ કયો બને? બંનેનો સમાસ બહુવ્રીહી બને, નખી ભેળ જેમાં તે અથવા નખી અને નિર્દોષમાં નખી દોષ જેનો તે। મિત્રો બહુવ્રીહી સમાસની ખબર છે કે બહુવ્રીહી સમાસ ક્યારે બને? આખું પદ વિશેષણ તરીકે વપરાયું હોય અને જેનો વિગ્રહ કરતી વખતે જે તે જેવું તેવું જેનું તેનું જેનું તેનું જેમનું તેમનું વગેરે શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દ આવે ત્યારે બહુવ્રીહી સમાસ બને છે। તો નિર્ભેળ નિર્દોષ આનંદ। તમને એવો પ્રશ્ન પૂછાય સમજણનો કે અંકિત અને સૌરભને
બાળકો સાથે રમવા જવા દેવાથી મંજુ કાકીના મતે એમનામાં શું આવે છે તો નિર્ભીડતા નિર્દોષતા અને આનંદની અનુભૂતિ આવે છે। जो અત્યારે એના ચહેરા પર આનંદ છે ને ત્યારે વિનુ કાકા કહે છે કે જો અત્યારે એના ચહેરા પર કેટલો આનંદ છે ખબર નથી પડતી જો એ ભણે છે એટલે એને આનંદ આટલો બધો આવી રહ્યો છે। ત્યારે મંજુ કાકી કંટાળીને કહે છે કે કપાળ તમારું કપાળ તમારું એના મોઢા ઉપર આનંદ છે। કપાળ શબ્દનો કપાળ શબ્દનું સમાનાર્થી મિત્રો સમાનાર્થી આપણી પાસે એક માત્ર આવે છે કપાળ એટલે લલા ભાલ અને નીલવટ નીલવટ એટલે પણ કપાળ થાય। કપાળ તમારું એ આનંદ આઈસ્ક્રીમ નો છે એના મોઢા ઉપર જે આનંદ છે એ આનંદ આઈસ્ક્રીમ નો છે। 24 કલાક ચોકી કરશો એટલે છોકરો શું ભણેશ્રી થઈ જવાનો છે। વિનુ કાકાને મંજુ કાકી બોલે છે વઢે છે કે તમે 24 કલાક એની પાછળ ભણવાની 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 વાતો કર્યા કરશો તો શું છોકરો ભણેશ્રી થઈ જવાનો છે। ત્યારે વિનુ કાકા બહુ શાંતિથી મંજુને જવાબ આપે છે કે મંજુ મૂર્તિને કંડારવી પડે મૂર્તિને આપણે દીપાવવી પડે। મૂર્તિ શબ્દનું સમાનાર્થી છે મૂર્તિ એટલે પ્રતિમા પ્રતિમા થાય બાવલું થાય અને પૂતળું થાય બાવલું પૂતળું અને પ્રતિમા મંજુ મૂર્તિને કંડારવી પડે છે। દુનિયા તેજ ગતિથી દોડી રહી છે અને તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રોમાં। જો દીકરાઓને ભણાવવાની બાબતમાં યોગ્યતા આપણે નહીં કેળવીએ અથવા એની જો તકેદારી રાખવામાં આપણે ઉણા ઉતરીશું તો હરીફાઈના જમાનામાં આપણા દીકરાઓ પાછા પડી જશે। એટલે એના પત્નીને કહે છે કે મંજુ મૂર્તિને કંડારવી પડે દુનિયા તેજ ગતિથી દોડી રહી છે તીવ્ર હરીફાઈ છે બધા જ ક્ષેત્રોમાં છે એટલે બાળકોને વ્યવસ્થિત શિક્ષણ આપવું પડે નહીંતર સારું પરિણામ આપણને મળી શકે નહીં। તો કે શું કરવાનું અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડા દોડાવવો જ પડે ને મંજુ લક્ષ્યાંક ઉપર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો જ પડે ને। હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી અહીંયા હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી। જમાનો નાજુક છે અને અભાવોમાં જિંદગીને બનાવવાની છે અને તમે જો હારી જશો તો લોકો મશ્કરી કરશે એટલે હારેલાનો અહીંયા કોઈ ભાવ પૂછતું નથી। ત્યારે મંજુ કાકી કંટાળીને કહે છે હે ભગવાન તમારા ભેજામાં ક્યાંથી ભૂસું ભરાયું છે। ભૂસું ભરાવવું રૂઢિપ્રયોગ છે ભૂસું ભરાવવું એટલે ઘેર સમજ થવી ભૂસું ભરાવવું એટલે ઘેર સમજ થવી। અરે ભગવાન આ તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે। ગયે મહિને એસએસસી નું પરિણામ આવ્યું તો ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં। મંજુ કાકી કહે છે કે જુઓ તમે કે ગયા મહિને કે એસએસસી નું પરિણામ આવ્યું 10મા ધોરણનું પરિણામ આવ્યું તો અહીંયા ઝૂંપડપટ્ટીમાં રહેનારો છોકરો પ્રથમ ક્રમે આવ્યો કે ના આવ્યો। એસએસસી નું પરિણામ આવ્યું તો એમાં ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે ના આવ્યો। વિનુ કાકાને મંજુ કાકી કહે છે પરિણામ શબ્દ છે અને પરિણામ શબ્દની સંધિ થાય છે મિત્રો પરિણામ પરિવર્તા નામ પરિણામ ઝૂંપડપટ્ટીના એટલે બાળકમાં સત્વ હશે બાળકમાં હીર હશે બાળકમાં તેજ હશે તો એ બંજર ભૂમિમાં પણ ખીલ્યા વિના રહેશે નહીં અને જો એનામાં સત્વ અને તેજનો અભાવ હશે તો તમે ગમે તેટલા પ્રયાસો કરશો તો એ ક્યારે ખીલી શકશે નહીં। તમે જોયું ને કે એસએસસીમાં પણ ઝૂંપડપટ્ટીનો વિદ્યાર્થી પ્રથમ ક્રમે આવ્યો છે તારી સાથે માથાકૂટ નકામી છે। ત્યારે વિનુ કાકા કહે છે કે તારી સાથે માથાકૂટ નકામી છે આવતા મહિનાથી સૌરભના કોમ્પ્યુટરના ક્લાસ શરૂ થશે અને મંજુ કાકીને ફરીથી કહે છે કે આવતા મહિનાથી આપણે સૌરભને કોમ્પ્યુટરના ક્લાસમાં મૂકવાનો છે તો તમને એવો પ્રશ્ન પૂછાય કે આવતા મહિનેથી કોને કોમ્પ્યુટરના ક્લાસમાં મૂકવાનો હતો તો સૌરભને અને મંજુ કાકી વિફર્યા મંજુ કાકી બોલ્યા અત્યારથી 5મા ધોરણથી ક્લાસ કે મારે કે મારા દીકરાને ક્યાંય કોઈ કોમ્પ્યુટર ક્લાસમાં મૂકવો નથી અત્યારથી 5મા ધોરણથી ક્લાસ કે સૌરભે સૌરભ ના પાડી દે બેટા પપ્પાને જોઉં છું કે તારે પરાણે લઈ જાય છે અને સૌરભને મંજુ કાકીએ કહ્યું કે બેટા ના પાડી દે પપ્પાને કે મારે કોઈ કોમ્પ્યુટરના ક્લાસ કરવા નથી। અહીંયા એવો પ્રશ્ન તમારી સામે આવે
કે સૌરભ કયા ધોરણમાં આવ્યો ત્યારે એને કમ્પ્યુટરના ક્લાસમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તો પાંચમા ધોરણમાં આ યાદ રાખવાના છે, સમજણના પ્રશ્નો છે આ બધા. અત્યારથી પાંચમા ધોરણથી ક્લાસ સૌરભ ના પાડી દે બેટા, પપ્પાને જોઉં છું કે તને પરાણે લઈ જાય છે. સૌરભે તરત જ કહી દીધું, ના મમ્મી મારે કમ્પ્યુટર શીખવું છે, પછી ક્લાસમાં મારો ઉભટ પડી જાય. નાના છોકરાઓને આજની યુવા પેઢીને કમ્પ્યુટરનો લગાવ છે, મોબાઈલનો લગાવ છે, એની પણ અહીંયા આપણને લેખિકાએ પ્રતિતિ કરાવી છે. મમ્મી કમ્પ્યુટર શીખવું છે જરા, પછી ક્લાસમાં મારો વટ પડી જશે. મંજુકાકીએ બે હાથ જોડ્યા. હે માતાજી, બાપ દીકરાને આ બેને સદબુદ્ધિ આપજે. બાપ દીકરા બેને સદબુદ્ધિ, સદબુદ્ધિનો સમાસ બને સદબુદ્ધિ. કર્મધારે સારી એવી બુદ્ધિ કર્મધારે બને. મિત્રો બુદ્ધિ શબ્દ છે આપણી પાસે, અને બુદ્ધિ શબ્દનો સમાનાર્થી થાય અક્કલ, થાય મતિ, થાય અક્કલ, થાય મતિ, થાય હિકમત, થાય અક્કલ, થાય મતિ, થાય હિકમત, થાય અને પ્રજ્ઞા થાય. આ બધા શબ્દો એ બુદ્ધિના છે. હે માતાજી, આ બાપ દીકરા બેને સદબુદ્ધિ આપજે. એ સાંજે વિનુકાકા ઘરે આવ્યા. એને સાંજે વિનુકાકા ઘરે આવ્યા. આમ તો એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ, તો એક જ મકાનમાં અથવા તો એક જ ફ્લેટમાં કોણ ઉપર નીચે રહેતું હતું? તો વિનુકાકા અને સંજય, અથવા મંજુકાકી અને મંજુકાકી અને નીના બહેન. એ સાંજે વિનુકાકા ઘરે આવ્યા, અમારા ઘરે આવ્યા. આમ તો એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ, અને સૌરભ સાથે અંકિતને ઘણી વાર ભણાવે, સૌરભની સાથે અંકિતને ઘણી વાર ભણાવે, એટલે એમને આપવાની નવાઈ નહોતી. પણ આજે તો એ ખાસ આવ્યા હતા. એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે અંકિતને કમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કરવો, એમનો આગ્રહ હતો. અને કે સૌરભને કમ્પ્યુટરના ક્લાસમાં મૂકવાનો છે, તો તમે તમારા અંકિતને પણ કમ્પ્યુટરના ક્લાસમાં મૂકો એવા આગ્રહ સાથે અમને સમજાવવા માટે સાંજે અમારા ઘરે આવ્યા હતા. હું અને સંજય ખુશ થઈ ગયા. તો હું અને સંજય ખુશ થઈ ગયા, અથવા નીનાબેન અને સંજય ક્યારે ખુશ થઈ ગયા, શા માટે? બે માર્કનો પ્રશ્ન તમને પૂછાય તો તમારે લખવું પડે કે વિનુકાકાએ પોતાના દીકરા સૌરભને કમ્પ્યુટરના ક્લાસમાં મૂકવા માટેનો નિર્ણય લીધો હતો. એની સાથે સાથે વિનુકાકાએ અંકિતને પણ કમ્પ્યુટરના ક્લાસમાં મૂકવા માટેની સમજાવટ કરવા માટે સંજય અને નીનાબેનના ઘરે ગયા. એના કારણે સંજય અને નીનાબેન ખૂબ જ ખુશ થયા. હું અને સંજય ખુશ થયા. વિચાર સરસ હતો, જોકે ફી ઘણી વધારે લાગી, કારણ કે નીનાબેન અને સંજય સામાન્ય પરિવારના છે, એટલે કમ્પ્યુટરના ક્લાસની ફી ભરી શકાય એવી એમની સ્થિતિ નહોતી. એટલે એમણે ઉલ્લેખ કર્યો છે કે ફી ઘણી વધારે લાગી. અહીંયા તમે મિત્રો એ પણ જોઈ શકો છો કે લેખિકાએ આજે પ્રવર્તમાન પરિસ્થિતિમાં ફીથી પણ વાલીઓ કેટલા ત્રાહિમામ પોકારી ગયેલા છે એનો પણ અંગુલી નિર્દેશ અહીંયા કરવામાં આવ્યો છે. હું અને સંજય ખુશ થયા. વિચાર સરસ હતો, જોકે ફી ઘણી વધારે લાગી, પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું. સંતાનનું ભવિષ્ય બનાવવું હોય, ઉજ્જવળ ભવિષ્યનું જો નિર્માણ કરવું હોય, તો દરેક મા બાપોએ મહેનત કરવી જ જરૂરી છે. અને એ વિચારે અહીંયા નીનાબેન અને સંજયે મહેનત કરી લેવા માટેનો નિર્ણય કરી લીધો, કે મહેનત કરીશું એમ વિચારી અને સંજયને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. અહીંયા સંજય શબ્દ છે મિત્રો, ત્યાં ખરેખર સંજય શબ્દ ના આવે, ત્યાં આવે અંકિત. આવે અંકિત શબ્દ એટલે તમારી ટેક્સ્ટ બુકમાં એ ભૂલ છે, સુધારી દેજો તમે. કે અહીંયા એ વિચારી અને અમે પણ અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. અઠવાડિયામાં 3 દિવસ, સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક. તો કમ્પ્યુટરના ક્લાસમાં અઠવાડિયામાં કેટલા દિવસ જવાનું થતું હતું? તો આ ખાસ યાદ રાખજો. તો અઠવાડિયામાં 3 દિવસ, સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક. અઠવાડિયું શબ્દ છે મિત્રો, અને અઠવાડિયાનો સમાસ અઠવાડિયું, તો દ્વિગુ સમાસ બને. દ્વિગુ સમાસ ક્યારે બને? પૂર્વપદ સંખ્યાવાચક હોય અને ઉત્તરપદ સમૂહના અર્થનું સૂચન કરતું
હોય કે નામ હોય ત્યારે દ્વિગુ સમાસ બને છે. જો કે અંકિત નારાજ હતો, અંકિતને કમ્પ્યુટરના વર્ગો કરવા ન હતા, અંકિત નારાજ હતો. પણ બાળક પોતાનું ભલું બુરું ક્યાંથી સમજી શકે? બાળક પોતાનું ભલું બુરું ક્યારે સમજી શકે નહીં. ઘરની નજીકના બાલ મંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી. તો એવો પ્રશ્ન આવે કે ગરીબ વસ્તીના બાળકોને કોણ ભણાવતું હતું? તો ગરીબ વસ્તીના બાળકોને નીનાબેન ભણાવતા હતા. બાલ મંદિર શબ્દ છે અને બાલ મંદિરનો સમાસ બને મધ્યમ પદ લોપી, બાળકોને ભણવા માટેનું મંદિર. ઘરની નજીક ઘરથી નજીકના બાલ મંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી. એ કામ માટે પગારનો તો કોઈ સવાલ જ નહોતો. એ કામ માટે પગારનો કોઈ સવાલ નહોતો. હું ખૂબ ઉમળકાથી ઉમળકો આનંદ હું ખૂબ ઉમળકાથી ખૂબ ઉમળકાથી આ ગરીબ વસ્તીના ઝૂંપડપટ્ટીના બાળકોને હું ભણાવતી હતી, એમને ભણાવતી હતી. એ બાળકો પણ મારી સાથે હળી મળી ગયા હતા. ખૂબ પ્રેમથી આ ઝૂંપડપટ્ટીના ગરીબ વસ્તીના બાળકો હળી મળી ગયા હતા. તોય ભારે હૃદયે મેં કામ છોડી દીધું. ભારે હૃદય હોવું એટલે લાગણી સભર હોવું. ભારે હૃદય હોવું એટલે લાગણી સભર હોવું. બાળકો પણ મારી સાથે હળી મળી ગયા હતા. કોઈ ભારે હૃદય મેં કામ છોડી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગી. તો મિત્રો આપણે અટકાવીએ છીએ અને ફરીથી આવતીકાલે મળીએ છીએ બીજા લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.